संवैधानिक संस्थाओं पर विश्वास करवो आज एक नागरिक थी लईने एक पक्ष तो विरोध पक्ष तरीके पण अघरू थई गयुं छे, कारण के आज ए लोकोनी खोखली नीतिओ अने आयोजनना कारणे। आपने स्पष्ट रूप में जणावुं के आपणा गुजरातमां ग्राम्य विस्तार अने शहरी विस्तार पर एटलो मोटो खाडो बनावी दीधो छे के आपणुं ग्राम्य स्तर नीचू जतुं जाय छे अने मात्र मेट्रो अने बुलेट ट्रेनना नामे खोखलो विकास बतावामां आवे छे। एटले सिटीमां रहेतो मतदार ए आवा खोखला विकासथी अंजाय अने एमने एवा ओवर कॉन्फिडन्समां जे भारतीय जनता पार्टी के महानगरपालिकाओ तो अमे गमे एम करीने कब्जे करी लईशुं, આવી ઓવર કોન્ફિડન્સના કારણે લોકોએ આ ચોખ્ખું ગોઠવ્યું છે કે એના સારા પરિણામો અમને મળશે। અમે જે વિકાસની ખોટી રાજનીતિ રમી રહ્યા છે, જે મેટ્રોના ખોટા ખોટા ભ્રષ્ટાચારવાળા પ્રોજેક્ટ છે, એમાં અમને પ્રજા એને આપશે, આવું એ લોકો વિચારી રહ્યા છે। અમને પૂરો વિશ્વાસ છે કે પ્રજા ન્યા પણ નકારવાની છે, એટલે એના કેલ્ક્યુલેશન ખોટા ચોક્કસ પડશે। એટલે નગરપાલિકાના સારા પરિણામની આશામાં એ લોકો પરિણામ બતાવીને ગ્રામ્યજનોને ભોળવવાની અને લાલચ આપવાની આ એની વૃત્તિ છે। એ વૃત્તિ અમને ચોક્કસ વિશ્વાસ છે કે મહાનગરપાલિકાના વોટર્સો બતાવશે અને એને ખુલ્લા પાડશે। એટલે અમે એટલે જ કહીએ છીએ કે આમાં કઈ રીતે વિરોધ કરવો, કઈ કયા મુદ્દાઓ સાથે અમે વિરોધ કરીએ, અમને વિરોધ જ નથી કરવા દેવામાં આવતો, ના પાર્લામેન્ટમાં ના રોડ ઉપર। એટલે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ખોખલું તંત્ર કરી દીધું છે, એની સામે જ અમે એનસીપી પાર્ટી લડી રહ્યા છીએ। તાલુકા જિલ્લામાં પણ આપણે એન્સ લેવાની પ્રક્રિયા પતાવ્યા પછી જ અમે આ ઉમેદવારો જાહેર કર્યા છે। અમારી ચૂંટણીની જે બેઝિકની જે પ્રક્રિયા છે એ છેલ્લા 3 મહિનાથી ચાલે છે ઉમેદવારોની। અમે લેખ આબુની જેમ ડાયરેક્ટ ઉમેદવારો નથી, આજે અમે ચૂંટણીની રાહ જોઈ, તારીખો જાહેર થઈ પછી અમે ઉમેદવાર જાહેર કર્યા છે। આ ઉમેદવાર નથી, આ પ્રજાના એ સૈનિકો છે, પ્રજાના સેવકો છે, જેના હાથમાં એનસીપીના માન સન્માન સાથે પ્રજા વિશ્વાસ મૂકવાની છે। એટલે મતદાતાઓનું દાનનું અમારે રક્ષા કરવાની છે। પ્રજાના અમે હોસ્પિટલોના મુદ્દા હોય ત્યારે એક જ મહિનામાં અમારા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધની વાત કરું છું, નહીં વિરોધ કરવાની જ વાત કરું છું। રાજકોટ ખાતે મારી 5 વખત ધરપકડ થઈ, મારી અને અમારા કાર્યકર્તાઓની, એમાંથી એ લોકોએ સુરતમાં અમે વિરોધ પ્રદર્શન કરેલું હતું, અમારા લોકોને ધરપકડ કરવામાં આવી, અમારા કાર્યકર્તાઓ જયારે પૂતળા દહન કર્યા હતા એ લોકોના નીતિઓ સામે, ત્યારે એ લોકોને બળજબરી પૂર્વક લઈ જઈ અને જે નીતિ નિયમો વિરુદ્ધમાં 24 કલાકથી 188માં 2 કલાકથી વધારે કોઈ રાખી ન શકે આ નીતિ નિયમોને નેવે મૂકી અને એ લોકોએ અમારા દરેક પ્રમુખ સહિતના હોદ્દેદારોને એક એક દિવસ 24 કલાક ગોધી રાખ્યા છે અને અમને ખુદને 18 કલાક ગોધી રાખ્યા છે। તો અમે કહેવાનો મતલબ એક છે કે જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વિરોધ કરવાનો જેને અધિકાર નથી, આવું જે નીતિ ઘડવામાં આવી છે એની સામે અમે લડી રહ્યા છીએ। આજે વિરોધ કરવા જવું છે, આજે અમારે રોડ ઉપર નીકળવું છે, પરંતુ અમને ઘરમાં જ કેદ કરી દેવામાં આવશે। કઈ રીતે વિરોધ કરીએ, કઈ રીતે ટોળા બનાવીએ? આજે સીઆર પાટીલ સાહેબની રેલીઓ જ્યારે નીકળે છે ત્યારે કોઈને કાયદા નથી મળતા, પરંતુ ગુજરાતમાં એ દીકરીઓ, એ ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન હોય છે તો એને અડધે ફેરેથી ઉઠાવીને ભગાડવામાં આવે છે। આ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારના નીતિ નિયમો છે। એક બીજી વસ્તુ આપને જણાવી દઉં, કાલની જ વસ્તુ કરું, કાલે માનનીય મોદી સાહેબ અને અમારા લોકોની એક સભા હતી તાપીમાં, અહીંયા અમને અમારી પાસે લેટર છે, હું કેસ આઉટ પણ કરવાની છું કે એ લોકોએ અમારા 70 જણાને પરમિશન ન આપી, કેમ ન આપી? કયો એ લોકો જે કાયદામાં અત્યારે પ્રમુખ દેશ પ્રમુખોના જે તાયફાઓ કરી રહ્યા છે, આ તાયફાઓમાં એ લોકો કયો પાકિસ્તાનનો કાનૂન લગાડે છે? આ શબ્દો બોલતા મને દુઃખ થાય છે કે પાકિસ્તાનના કાનૂનના અંડરમાં તમે કામ કરી રહ્યો છો। આપણા દેશના લોકશાહીમાં કાનૂન જુદો ના હોઈ શકે, અધિકાર અમને પણ એટલો છે એક પાર્ટી તરીકે કે અમે લોકોની વચ્ચે જઈએ વિરોધ કરીએ, પણ વિરોધનો અવાજ દબાવવામાં આવે છે। અટલ બિહારી વાજપેયી કહેતા હતા કે વિરોધ પક્ષને વિરોધ કરવાનો અધિકાર છે, આ એ ભારતીય જનતા પાર્ટી નથી, આ માત્ર ગંગા બિલાની ભારતીય જનતા પાર્ટી। આપણે સુપ્રીમ કોર્ટની સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।